लॉकडाउन ના સમય દરમિયાન એપ્રિલ મહિનામાં રાજ્યના એનએફએસએ કાર્ડ ધરાવતા લગભગ 66 લાખ ಕುಟುಂಬો અને એવા બીપીએલ પરિવારો કે જેનો સમાવેશ જેતે વખતે એનએફએસએ માં થયેલ નથી એવા લગભગ 31 લાખ ಕುಟುಂಬો એમ લગભગ 69 લાખ પરિવારોને જે વસ્તીની દ્રષ્ટિએ લગભગ ત્રણ કરોડ અને ચાલીસ લાખ થવા જાય છે તેઓને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એપ્રિલ માસમાં વિના મૂલ્યે ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠું આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ વિતરણ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફએસએ કુટુંબોને વ્યક્તિ દીઠ વધારાના 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા 25 થી 30 એપ્રિલ ની વચ્ચે ફરી એકવાર આપવામાં આવ્યા હતા એમ એનએફએસએ કુટુંબોને એપ્રિલના પહેલાં અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠું આપવામાં આવ્યું હતું અને એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફ કાર્ડ ધારક કુટુંબોને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા મે મહિનામાં માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હવે અમે વિતરણની તારીખો આજે જાહેર કરીએ છીએ એનએફએસએના ધારક કુટુંબોને મે મહિનામાં ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠું એ એપ્રિલમાં જે રીતે આપવામાં આવ્યા હતા એ જ રીતે મે મહિનામાં પણ વિના મૂલ્યે મફતમાં આપવામાં આવશે આ ઉપરાંત ભારત સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એનએફએસએ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ વધારાના સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા એ પણ આ વિતરણની સાથોસાથ આપવામાં આવશે એટલે હવે જે વિતરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ વિતરણમાં એનએફએસએ કાર્ડ ધારકોને નિયત દિવસે એમને મે મહિનામાં જે એમને મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો છે ઉપરાંત દાળ ખાંડ અને મીઠું એ તો વિનામૂલ્યે આપવામાં આવશે જ ઉપરાંત વધારાના ભારત સરકાર તરફથી વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા એ પણ એકી સાથે આપી દેવામાં આવશે આ વિતરણની તારીખ એ પ્રમાણે રહેશે સમગ્ર વિતરણ સત્તરમી મેથી સત્યાવીસમી મેની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે રેશન કાર્ડના છેલ્લા આંકડાના આધારે આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દાખલા તરીકે સત્તરમી મેના દિવસે એવા એનએફએસએ કાર્ડ ધારક ભાઈઓ અને બહેનો કે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક એક છે વન છે એમને સત્તરમી મેના દિવસે મે મહિનાનો રેગ્યુલર જથ્થો વધતા વધારાના વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા એ ડબલ જથ્થો એમને સત્તરમી તારીખે આપવામાં આવશે એ જ રીતે અઢારમી તારીખે એવા એનએફએસએ કાર્ડ ધારકો કે જેના રેશન કાર્ડનો છેલ્લો આંક બે છે તેને રેશન આપવામાં આવશે ઓગણીસમી મેના દિવસે જેનો છેલ્લો આંકડો ત્રણ છે એમને રાશન મળશે વીસમી મેના દિવસે એવા એનએફએસએ કાર્ડ ધારકો કે જેના કાર્ડનો છેલ્લો આંકડો ચાર છે એમને રાશન આપવામાં આવશે એ જ રીતે એકવીસમી મેના દિવસે છેલ્લો આંક પાંચ ધરાવતા એનએફએસએ કાર્ડ ધારકો બાવીસમી મેના દિવસે છ આંક ધરાવતા રેશન કાર્ડ ધારકો ત્રેવીસમી મેના દિવસે એવા એનએફએસએ કાર્ડ ધારક કુટુંબો કે જેમનો કાર્ડનો છેલ્લો આંક સાત છે એમને ત્રેવીસમી મેના દિવસે રેશન આપવામાં આવશે જે રેશન કાર્ડ ધારકો એનએફએસએ હેઠળ રેશન મેળવતા હોય અને એમના રેશન કાર્ડનો છેલ્લો આંકડો આઠ હશે એમને ચોવીસમી તારીખે આ યોજના અંતર્ગત રાશન આપવામાં આવશે પચીસમી મેના દિવસે છેલ્લો આંક નવ ધરાવતા એનએફએસએ કાર્ડ ધારકોને અને છવ્વીસમી મેના દિવસે એવા રેશન કાર્ડ ધારકો કે જે એનએફએસએ કાર્ડ ધરાવે છે અને જેના રેશન કાર્ડનો છેલ્લો આંકડો શૂન્ય છે એમને છવ્વીસમી તારીખે રેશન આપવામાં આવશે આમ સત્તરમી મેથી શરૂ કરીને છવ્વીસમી મે સુધીમાં એનએફએસએ રાશન કાર્ડના છેલ્લા આંકડાના આધારે ક્રમશઃ આ રેશન કાર્ડ પ્રમાણે છેલ્લા આંખ પ્રમાણે એનએફએ ના અન્નનું વિતરણ કરવામાં આવશે સત્તરમીથી છવ્વીસમી મે સુધીમાં છેલ્લા આઠ પ્રમાણે વિગતવાર સિસ્ટમેટિક વેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સુંદર વ્યવસ્થા સાથે વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ સત્યાવીસમી મેના દિવસે એવા લોકો કે જે સત્તરથી છવ્વીસ મેની વચ્ચે એમના માટે નિયત કરેલા દિવસે રેશન મેળવવામાં કોઈ પણ અનિવાર્ય કારણોસર ન જઈ શક્યા હોય અસ્ફળ રહ્યા હોય તો એમના માટે મોપઅપ રાઉન્ડ તરીકે સત્યાવીસમી મેના દિવસે રેશન વિતરણ કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા સત્તરમી મેથી શરૂ કરીને સત્યાવીસમી મે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં છેલ્લો દિવસ એટલે કે સત્યાવીસમી મે એ મોપઅપ રાઉન્ડ તરીકે રહેશે સત્તરમી મેથી છવ્વીસમી મેની વચ્ચે છેલ્લા આંકડા પ્રમાણે એને ફેસે કુટુંબો પોતાનું રેશન રાજ્યમાં આવેલી સત્તર હજાર કરતાં પણ વધુ દુકાનોમાંથી મેળવી શકશે આ બાબતમાં મારે એક વધુ સ્પષ્ટતા કરવાની છે સત્તરથી સત્યાવીસમી વચ્ચે એને ફેસે કુટુંબોને જે રાશનનું વિતરણ થવાનું છે આ વ્યવસ્થા અમદાવાદ શહેરમાં હાલ લાગુ પડશે નહીં અમદાવાદ શહેરમાં વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે એપીએલ વન કુટુંબોને રેશનનું વિતરણ અત્યારે કરવામાં આવેલ નથી આ કારણોસર હવે અમે અહેમદાબાદ શહેરમાં રહેતા મધ્યમ વર્ગીય એપીએલ વન પરિવારોને કયા તારીખે રાશન મળશે ये तारीखों जाहिर करिए करे अहमदाबाद शहर में रहता मध्यम वर्गीय कुटुंबों कुटुंबोंमनी पास एपीएल वन रेशन कार्ड है तो अठारमी मे थी तेवीसमी मे वे राशन आपख्यमंत्रीशीए गुजरात दिवस पूर्व संध्याए यहात थी कि मध्यम वर्गीय एपीएल वन कूटुबों ने એપ્રિલ મહિનામાં જે રીતે વિનામૂલ્યે રાશન આપવામાં આવ્યું એ જ રીતે મે મહિનામાં પણ વિનામૂલ્યે રાશન આપવામાં આવશે આ રાશનમાં દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આ વિતરણ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે માત્ર અમદાવાદ શહેરમાં એપીએલ વન મધ્યમ વર્ગીય કુટુંબોને રાશન જે તે વખતે પહોંચાડવામાં અનિવાર્ય સંજોગોના કારણે આવેલ નથી હવે અહેમદાબાદ શહેર પૂરતું એપીએલ વન મધ્યમ વર્ગીય ધારકોને અઢારમી મેથી શરૂ કરીને ત્રેવીસમી મે સુધીમાં આ વિતરણ કરવામાં આવશે એ વ્યવસ્થા એ રીતે રહેશે અઢારમી મેના દિવસે એવા એપીએલ વન કાર્ડ ધરાવતા વ્યક્તિઓ કે જે અમદાવાદ શહેર માં રહેતા હોય અને એમના રેશન કાર્ડ નો છેલ્લો આંક 1 अथवा 2 હોય એમને 18મી મે ના દિવસે અમદાવાદ શહેર માં राशन આપવા માં આવશે અમદાવાદ શહેર માં રહેતા એવા EPL 1 કાર્ડ ધારકો કે જેમનો રેશન કાર્ડ નો છેલ્લો આંક 5 કે 6 હોય તેમને 20મી તારીખે राशन આપવામાં આવશે અમદાવાદ શહેરમાં રહેતા એપીએલ વન કાર્ડ ધારકો જેના રેશન કાર્ડનો છેલ્લો આંક ત્રણ અથવા ચાર હોય એમને ઓગણીસમી તારીખે રાશન આપવામાં આવશે અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક પાંચ કે છ હોય એમને વીસમી તારીખે રાશન આપવામાં આવશે અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેમનો કાર્ડનો છેલ્લો આંક સાત કે આઠ હોય એમને એકવીસમી મેના દિવસે રાશન આપવામાં આવશે અમદાવાદ શહેરમાં રહેતા એવા એપીએલ વન રેશન કાર્ડ ધારકો કે જેમના રેશન કાર્ડનો છેલ્લો આંક નવ અથવા શૂન્ય હોય એમને બાવીસમી મેના રોજ રાશન આપવામાં આવશે એમ અઢારમીએ એક બે ઓગણીસમીએ ત્રણ ચાર વીસમીએ પાંચ છ એકવીસમી એ સાત આઠ અને બાવીસમી મેના રોજ નવ અને શૂન્ય છેલ્લા આંકડા ધરાવતા એપીએલ વન રેશન કાર્ડ ધારકોને અહેમદાબાદ શહેરમાં રેશનનું વિતરણ કરવામાં આવશે અઢારથી બાવીસમી મેની વચ્ચે અહેમદાબાદ શહેરમાં એપીએલ વન કાર્ડ ધારકોને વિતરણ પૂર્ણ કર્યા બાદ ત્રેવીસમી મેના ના દિવસે એપીએલ વન ધારકો માટે અમદાવાદ શહેરમાં એક મોપઅપ રાઉન્ડ કરવામાં આવશે એટલે શહેરમાં અમદાવાદ શહેરમાં નિવાસ કરતા એવા એપીએલ વન કુટુંબો કે જે એમના માટે નિર્ધારિત કરેલા દિવસોએ એટલે કે અઢાર ઓગણીસ વીસ એકવીસ અથવા બાવીસમી મેના રોજ અનિવાર્ય કારણોસર સંજોગો વસાત રેશન કાર્ડની દુકાન ઉપરથી પોતાનું રાશન ન મેળવી શક્યા હોય તેવાના માટે ત્રેવીસમી મેના દિવસે મોપઅપ રાઉન્ડ કરવામાં આવશે આ વ્યવસ્થા માત્ર અને માત્ર અમદાવાદ શહેરને લાગુ પડે છે અમદાવાદ શહેરના એપી એપીએલ વન કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગીય કુટુંબો એમના રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે હવે અઢારમી મેથી ત્રેવીસમી મેની વચ્ચે આવીને પોતાનું રાશન દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો દાળ અને એક કિલો ખાંડ મેળવી શકે છે અહેમદાબાદ શહેર પૂરતું એનએફએ કાર્ડ ધારકો માટે વિતરણની તિથિ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે હું ફરીથી આ વાતને સમપ્ત કરું છું અહેમદાબાદ શહેર સિવાય તમામ રાજ્યમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં એનએફનું વિતરણ ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠું વધતા વધારાના ઘઉં અને ચોખાનું વિતરણ સત્તરમી મેથી શરૂ કરીને સત્યાવીસમી મે સુધીના પૂર્ણ કરવામાં આવશે પરંતુ અમદાવાદ શહેરમાં હજુ સુધી વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે એપીએલ વન ધારકોને રેશનનું વિતરણ થયેલ ન હોય તેમના માટે અઢારમી મે વિતરણ શરૂ કરીને અમદાવાદ શહેરમાં એપીએલ વન ધારકોને ત્રેવીસમી મે સુધીમાં વિતરણની કાર્યવાહી એપીએલ વન માટે પૂરી કરવામાં આવશે એટલે અમદાવાદ શહેરના એનએફએસએ કાર્ડ ધારકોને ક્યારે અન્ન મડસે એ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે અમારા આયોજન પ્રમાણે લગભગ 25મી અથવા 26મી તારીખથી અમદાવાદ શહેરમાં પણ એનએફએસનો વિતરણ શરૂ થઈ શકે પરંતુ આખી વ્યવસ્થાના અધ્યયન કરીને અભ્યાસ કરીને ચોક્કસ તારીખ અમદાવાદ શહેર પુરતું એનએફએસએ કાર્ડ ધારકો માટે હવે પછી જાહેર કરવામાં આવશે ગઈકાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા એક મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને એમાં લગભગ દસ લાખ કુટુંબો લોકોને લાભ મળવાની શક્યતા છે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નામની આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને સ્વરોજગાર કરતા ભાઈઓ અને બહેનોને મળવાની ધારણા છે આ ખૂબ જ એક મહત્વની યોજના છે જે મધ્યમ વર્ગીય કામ કરતા વેપારીઓ વ્યક્તિગત રોજગારી કરતા લોકો નાના દુકાનદારો કરિયાણાના દુકાન ચલાવતા લોકો સ્ટ્રીટ વેન્ડર્સ ઓટો ડ્રાઈવર પ્લમ્બર પાર્લર ફેરિયા એટલે જે જે લોકો નાના ધંધા વ્યવસાયમાં જોડાયેલા છે મધ્યમ વર્ગના પરિવારો છે એમને આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ મળવાનો છે આ યોજનાનું જે ફોર્મ છે એ ફોર્મ રાજ્યમાં નવ હજાર કરતાં પણ વધુ જગ્યાએથી મળી શકશે જેમાં અર્બન કો ઓપરેટિવ બેન્કની હજાર કરતાં વધુ બ્રાન્ચેસથી મળી શકશે ચૌદસો કરતાં વધુ જિલ્લા સહકારી બેંકોની કચેરીઓમાંથી મળી શકશે સાથોસાથ સાત હજાર કરતાં પણ વધારે રાજ્યમાં ક્રેડિટ સોસાયટીની ઓફિસીસ આવેલી છે એમાં પણ આ યોજનાનો ફોર્મ આ વ્યાપારીઓને નાના ધંધાર ધંધાર્થીઓને મળી શકશે આ યોજના તમામ વ્યવસાયો માટે છે તમામ સ્વરોજગાર કરતા લોકો માટે છે અને એક લાખ સુધીની લોન કોઈ પણ જાતની ગેરંટી વગર કોઈ પણ જાતના કોલેટરલ વગર જે બેન્કોના માધ્યમથી કોપરેટિવ બેંકોના માધ્યમથી લોકો સુધી મળી શકે જેના થકી લોકો પોતાનો રોજગાર ધંધો ફરીથી ચાલુ પણ કરી શકે અને એમાં વધારો પણ કરી શકે ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકે એના માટે બે ટકાની વ્યાજની આ મહત્વની યોજના છે રાજ્ય સરકારે બેન્કોને સૂચના આપી છે કે આ યોજના માટે વ્યાજનો દર આઠ ટકા નક્કી કરવામાં આવે આ આઠ ટકા પૈકી છ ટકા વ્યાજ એ રાજ્ય સરકાર પોતે ભરવાની છે એટલે નાના દુકાનદારો ધંધાર્થીઓ મધ્યમ વર્ગના લોકો સ્વરોજગાર કરતા તમામ લાખો લોકોને એક લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ જાતની ગેરંટી વગર ત્રણ વરસ માટે અને એમાં પણ છ મહિના સુધી કોઈ પણ જાતના હપ્તા ભરવાની જરૂર નથી એ રીતે મળવાની છે અને આ લોન મળવાના કારણે રાજ્યમાં કામ કરતા મધ્યમ વર્ગના તમામ લોકો વગર ગેરંટી વગર સિક્યોરિટી એક લાખ રૂપિયા સુધીની લોન મેળવીને પોતાના રોજગાર ધંધાને પુનઃ ધમધમતો કરી શકશે અને રાજ્યમાં જનજીવનને સામાન્ય કરવામાં અને ગતિશીલ પ્રગતિશીલ બનાવવામાં આ યોજના ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે આ યોજના અંતર્ગત લગભગ સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લોકોને થશે એ એક અમારો વિશ્વાસ છે અને આ રાજ્યને આત્મનિર્ભર ભરવાની બનાવવાની દિશામાં રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક ખૂબ જ મહત્ત્વનો પગલો છે મધ્યમ વર્ગ માટે આજે જોવા જઈએ તો બેંકોમાં માર્કેટમાં કમસે કમ અગિયારથી ચૌદ ટકાના ભાવથી લોન મળે છે એમાંય મુખ્યમંત્રીશ્રીએ તમામ કોઓપરેટિવ બેન્ક્સના પ્રતિનિધિઓ સાથે હોદ્દેદારો સાથે બેઠક કરી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ બેઠક કરી અને એમને રાજ્ય સરકારને આ મુખ્યમંત્રીશ્રીની જે યોજના છે એના માટે રાજ્ય સરકારને આઠ ટકાના દરે વ્યાજ ભરવાનું થાય વાર્ષિક વ્યાજ ભરવાનું થાય અને એમાં છ ટકા રાજ્ય સરકાર વ્યાજનો ભાર પોતે ઉપાડવા માટે તૈયાર છે એટલે જે નાના વેપારી દુકાનદાર ધંધારતી ઉદ્યોગકાર મધ્યમ વર્ગના સ્વરોજગારી કરવાવાળા જે લોકો છે વાણંદની દુકાન હોય કરિયાણાની દુકાન હોય નાનો વેપારી હોય સ્ટ્રીટ વેન્ડર હોય ઓટો ડ્રાઈવર હોય પ્લમ્બર હોય ગમે એ ટ્રેડ ગમે એ પ્રોફેશન ગમે એ કામની આપણે વાત કરીએ એનો સમાવેશ આ યોજનામાં થઈ જાય છે અને ગુજરાતમાં કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કોનું ખૂબ જ મોટું નેટવર્ક છે એક મોટું માળખું આપણે ત્યાં ઊભા થયેલું છે એટલે જ લગભગ નવ હજાર કરતાં પણ વધારે જગ્યાઓથી આ યોજના માટેનું ફોર્મ વિના મૂલ્યે લોકોને આપવામાં આવશે બેંક એસેસમેન્ટ કરીને એક લાખ રૂપિયા સુધીની લોન ત્રણ વરસમાં ભરી શકાય હપ્તો અને પ્રથમ છ મહિના કોઈ પણ હપ્તો ન ભરવો પડે એ રીતેની વ્યવસ્થા સુંદર વ્યવસ્થા ગુજરાતને આત્મનિર્ભર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી છે આ યોજનાનું ફોર્મ એકવીસમી મેથી વિતરણ કરવામાં આવશે એકવીસ મેથી આ યોજનાનું ફોર્મ આ નવ હજાર કરતાં વધુ કેન્દ્રો ઉપરથી વિતરણ કરવામાં આવશે અને એકત્રીસમી ઓગસ્ટ સુધી આ ફોર્મ ભરીને બેન્કોમાં કોપરેટિવ બેન્કોની બ્રાન્ચિસમાં પરત કરી શકાય છે અને ફોર્મ ભરાય એ પછી તરત જ લોન આપવાની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે અને માત્ર બે ટકાના વ્યાજથી લોકોને કોઈ પણ જાતની ગેરંટી અથવા શ્યોરિટી વગર સિક્યોરિટી વગર લોન મળવાના કારણે સરકારશ્રીની અપેક્ષા અને વિશ્વાસ છે કે ઝડપથી ગુજરાતમાં કામ કરતા નાના મોટા વેપારીઓ ધંધાર્થીઓ કે નાના વેપારીઓ આ સ્વરોજગારમાં જોડાયેલા લાખો ભાઈઓ અને બહેનોને એમના ઝડપથી વિકાસ કરવામાં અને આગળ વધવામાં આ યોજનાના માધ્યમથી ખૂબ જ મદદ મળશે ચૌદમીએ મધ્યરાત્રિ સુધીમાં એટલે કે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી ત્રણસો ઓગણપચાસ ટ્રેનો પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને તેમના વતન બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા ઝારખંડ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવા માટે ચલાવવામાં આવી હતી સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધારે ટ્રેનો અત્યાર સુધી ચલાવવામાં આવી છે ગઈકાલે રાત સુધીમાં જે ત્રણસો ઓગણપચાસ ટ્રેનો ગુજરાતમાંથી રવાના થઈ છે આ ટ્રેનોના માધ્યમથી ચાર લાખ બોતેર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો મજૂરોને એમના વતન મોકલવામાં આવ્યા છે આજે આખા દિવસ દરમિયાન એકતાલીસ બીજી ટ્રેનો અલગ અલગ શહેરોમાંથી અલગ અલગ રાજ્યો માટે જવાની છે આજે જે એકતાલીસ ટ્રેનોનું આવાગમન થશે એના માધ્યમથી ચોસઠ હજાર લોકોને પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ બહેનોને એમના વતનમાં મોકલવામાં આવશે એટલે ચૌદમી મધ્યરાત્રિ સુધીનો જે ફિગર છે ચાર લાખ બોતેર હજાર આજે જે એકતાલીસ ટ્રેન જવાની છે એમાં જે ચોસઠ હજાર લોકો જવાના છે આ બંનેનો સરવાળો કરીએ તો પંદરમી એ મધ્યરાત્રિ એટલે કે આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં પાંચ લાખ છત્રીસ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનો ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી તેમના વતનમાં જવા માટે રવાના થઈ ગયા હશે આજે અમદાવાદમાંથી જે કુલ એકતાલીસ ટ્રેનો આજે ગુજરાતમાંથી રવાના થશે એ પૈકી અમદાવાદમાંથી પંદર ટ્રેન સુરતમાંથી સોળ ટ્રેન કચ્છમાંથી બે ટ્રેન અને રાજકોટમાંથી ત્રણ ટ્રેન અને એક એક ટ્રેન અન્ય જગ્યાએથી રવાના થવાની છે અહેમદાબાદમાંથી આજે જે પંદર ટ્રેન રવાના થશે એ પૈકી બાર ટ્રેન ઉત્તર પ્રદેશ અને એક એક ટ્રેન બિહાર છત્તીસગઢ અને ઓડિશા માટે રવાના થશે સુરતમાંથી જે સોળ ટ્રેન જાય છે આજે એમાં યુપીની બાર ટ્રેન બિહારની બાર ટ્રેન યુપીની બાર બિહારની બે અને ઓડિશા અને ઝારખંડની એક એક હું ફરીથી રિપીટ કરું છું સુરતમાં આજે સોળ ટ્રેન રવાના થશે સુરતમાંથી તે પૈકી ઉત્તર પ્રદેશની બાર ટ્રેન બિહારની બે ટ્રેન ઓડિશાની એક ટ્રેન અને ઝારખંડની એક ટ્રેન એમ કુલ સોળ ટ્રેનો આજે સુરતથી રવાના થશે કચ્છમાંથી આજે યુપી અને બિહારની એક એક ટ્રેન એમ કુલ બે ટ્રેન રવાના થશે અને રાજકોટમાં ઉત્તર પ્રદેશ માટે બે અને બિહાર માટે એક એમ કુલ ત્રણ ટ્રેન આજે રાજકોટથી રવાના થશે અત્યાર સુધી જે કુલ ત્રણસો ઓગણપચાસ અત્યાર સુધી એટલે ચૌદમી મધ્યરાત્રિની હું વાત કરું છું ચૌદમી મધ્યરાત્રિ સુધીમાં જે ત્રણસો ઓગણપચાસ ટ્રેનો ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી રવાના કરવામાં આવી છે પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ બહેનોને એમના વતનમાં મોકલવા માટે તે પૈકી ઉત્તર પ્રદેશની બસો એકતાલીસ ટ્રેનો બિહાર જવા માટેની સડત્રીસ ટ્રેનો ઓડિશા જવા માટેની બત્રીસ ટ્રેનો મધ્યપ્રદેશ જવા માટેની એકવીસ ટ્રેનો ઝારખંડ જવા માટેની નવ ટ્રેનો છત્તીસગઢ જવા માટેની ચાર ટ્રેનો ઉત્તરાખંડ જવા માટેની ત્રણ ટ્રેનો અને રાજસ્થાન અને મહારાષ્ટ્ર જવા માટેની એક એક ટ્રેન રવાના કરવામાં આવી છે ધન્યવાદ